मित्रों प्राणी संवर्धन टॉपिक ऊपर पहुंचा था। प्राणी संवर्धन एटले के नवी प्राणियोंनी जात विकसावी केवी रीते, तो के इच्छित लक्षण धरावता नर अने मादा लेवाना, एनी वच्चे प्रजनन करवानुं, जेथी इच्छित नर अने मादा जे छे ई बन्नेना इच्छित लक्षणों आपणने एनी संततिमां उतरी आवे, आने प्राणी संवर्धन कहेवाय। तो प्राणी संवर्धननो हेतु छे ऊँचू उत्पादन। जो हूँ गाय भैंसनी बात करूँ तो ऊँचू दूध उत्पादन है, अमुक मांस माटे उपयोग में लेवाता प्राणीओ है तो ऊँचू मांसनु उत्पादन है, अथवा तो क्यारेक कार्यक्षमता है। आपणे जोईशुं आमां अमुक एक्जाम्पल्स के घोड़ा अने गधेड़ा वच्चे आपणे प्रजनन करावीए छीए अने एक एवी जाति एक एवी संतति उत्पन्न करीए छीए जेने आपणे खच्चर तरीके ओळखीए छीए। तो खच्चर जे छे ई कंई दूध उत्पादन के मांस माटे आपणे नथी उत्पादन, मीन्स के एनुं प्रयोजन करेलुं, तो एनी कार्यक्षमता वधु छे कम्पेर टू घोड़ा एंड गधेड़ा। तो प्राणी संवर्धननो ऑल ओवर हेतु शू थाय? तो प्राणी संवर्धन शा माटे करीए छीए? तो कि ऊँचू दूध उत्पादन, दूध उत्पादन उपरांत मांस उत्पादन अने ऊँची कार्यक्षमता, एना माटे आपणे प्राणीनुं संवर्धन करीए छीए। चालो હવે કાલ આપણે જોયું હતું જાત એટલે શું, તો કે એક જ જાતિના હોય પરંતુ લક્ષણો કંઈક વિશેષ હોય એને જાત કહેવાય, બ્રીડ કહેવાય। હવે પ્રાણી સંવર્ધન જે છે એ સામાન્ય રીતે બે રીતે કરવામાં આવે છે। એકને કહેવાય કુદરતી પદ્ધતિ, કુદરતી પદ્ધતિ, અને બીજો જે પ્રકાર છે એને કહેવાય કૃત્રિમ પદ્ધતિ। ચાલો હવે જે કુદરતી પદ્ધતિ છે પ્રાણી સંવર્ધનની એના પાછા બે પ્રકાર પડે છે। એકને હું કહીશ અંતઃ સંવર્ધન, અંતઃ સંવર્ધન પદ્ધતિ, અને જે બીજો પ્રકાર પડે છે એને હું કહીશ બહિર સંવર્ધન પદ્ધતિ, બહિર સંવર્ધન પદ્ધતિ। ચાલો હવે અંતઃ સંવર્ધન એટલે શું? અંતઃ સંવર્ધન એટલે એક જ જાતના, મિત્રો જાતિ નથી લખ્યું મેં, જાત લખ્યું છે, એક જ જાત હોય એટલે જાતિ કેવી હોય? સમાન હોય। એક જ જાતના ચારથી છ પેઢી સુધી, અથવા તો જેની ચારથી છ પેઢી ભેગી થઈ જતી હોય એવા ચારથી છ પેઢીએ સામ્યતા દર્શાવતા હોય, સામ્યતા દર્શાવતા હોય તેવા નજીકના બે સંબંધિત પ્રાણીઓ વચ્ચેનું સંકરણ। ચાલો હવે મારે પહેલાં તમને સમજાવવું છે કે ચારથી છ પેઢીએ સામ્યતા એટલે શું। જુઓ ધારો કે મેં હું એક માદા તરીકે ગાય લીધી, ગીર ગાય, તો નર તરીકે પણ એવો જે આપણે નર લેવો પડશે, ગીર ગાય જેને કહી શકાય, તો આ નર અને માદા। હવે જુઓ ધારો કે આ જે છે ને એના બાપુજીનું નામ રમેશભાઈ છે, આના બાપુજીનું નામ સુરેશભાઈ છે, રમેશ નાથા સુરેશ મનજી, નાથા ભગવાનજી, મનજી કાનજી, ભગવાનજી શ્યામજી, અને કાનજી રામજી, અને હવે જોજો કે શ્યામજી ભીમાભાઈ અને રામજી ભીમાભાઈ। તો તમે જો આ લોકો પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી પેઢીએ કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા, ભીમા ભીમા રામા રામા દેવસી, સમજાય તમને? તો અંતઃ સંવર્ધન એટલે કોણ, કોની વચ્ચેનું સંકરણ? તો કે એવા નર અને એવા માદા કે જે ચારથી છ પેઢીની અંદર એક થઈ જતા હોય, એક કોને કહેવાય ને, મેં દેશી ભાષામાં તમને સમજાવી દીધું કે આને એક થયા કહેવાય, પછી ભલે ગાય ભેંસમાં નાથાન મંજીન ભગવાનજીભાઈ કાનજીભાઈ નામ ન હોય પણ તમે સમજી શકો। તો ચારથી છ પેઢીએ એક થઈ જતા હોય એવા એક જ જાતના સજીવો વચ્ચે થતું સંકરણ એને આપણે
अंत संवर्धन कहीशो। चलो तो आ बहु महत्वनु छे, चार थी छ पेढ़ीए एक थी जता हो। चलो हवे थोड़ी जीनेटिक्स नी वात करवी छे। जीनेटिक्स एटलू बधु हजी नहीं ख्याल आवे, पण जुओ मारे तमने ई समझावुं छे कि आमां होय केवी रीतनुं शुं होय। धारो के आ छे मादा अने आ छे नर। हवे नरनुं एवुं ते कयुं लक्षण जे आपणे इच्छनीय छे, तो कि धारो के रोग प्रतिकारकता, इम्युनिटी। तो नरनी अंदर रोग प्रतिकारकता माटे जवाबदार जनीन कैपिटल आई छे। शुं छे? कैपिटल आई। ज्यारे बीजू जनीन स्मॉल आई छे, प्रच्छन्न जनीन, जे रोग प्रतिकारकता माटे जवाबदार नथी। जेटलू समझाय एटलू मित्रों। જ્યારે માદાની અંદર, જ્યારે માદાની અંદર એક જનીન દૂધ ઉત્પાદન માટે મિલ્ક કેપિટલ એમ અને બીજું સ્મોલ એમ, જેમાં સ્મોલ એમ જનીન પ્રચ્છન્ન છે પણ સજીવમાં સાથે કેપિટલ એમ જનીન છે, એટલે આ ઊંચું દૂધનું ઉત્પાદન આપશે, આ ઊંચી રોગપ્રતિકારકતા આપશે। ચાલો હવે આપણે આનું સંકરણ કરીએ ને મિત્રો, તો આવું થાય કે બે અર્ધીકરણ થાય એટલે બંને છૂટા પડે, એકમાં આવી રીતનું, બીજો અંડકોષ આવી રીતનો હોય, આમાં શુક્રકોષો આવી રીતના આવશે, બધાય દૈહિક રંગસૂત્ર છે એટલે એક્સ વાય ન વિચારતા, તો આમાં એમ આવશે, આમાં સ્મોલ એમ આવશે, આમાં આઈ આવશે, આમાં સ્મોલ આઈ આવશે, અર્ધીકરણ થાય એટલે અડધું થઈ જાય ને। હવે તો આની સંતતિ કેવી આવે? આવી મીન્સ કે નવી સંતતિમાં આ બંને જનીન આવ્યા, કેપિટલ એમ કેપિટલ આઈ। ચાલો બીજી સંતતિ કેવી બનશે? આવી બનશે, કેપિટલ એમ સ્મોલ આઈ। ત્રીજી આવી બનશે, કેપિટલ આઈ સ્મોલ એમ, સ્મોલ એમ સ્મોલ આઈ। તો આ જે સંતતિ છે એમાંથી ઈચ્છનીય સંતતિ કઈ, બંને લક્ષણોનું પરફેક્ટ સમન્વય થયું તેવી સંતતિ કઈ? તો કે આ, કે જેમાં ઊંચા દૂધ ઉત્પાદન માટે કેપિટલ એમ પણ જનીન છે અને ઊંચી રોગ પ્રતિકારકતા માટે કેપિટલ આઈ જનીન પણ છે। જ્યારે આમાં શું છે? ખાલી દૂધનું જનીન છે, આમાં ખાલી રોગ પ્રતિકારકતાનું છે, કારણ કે આ તો પ્રચ્છન્ન છે એટલે એ કામ નહીં કરે, જ્યારે આમાં બંને પ્રચ્છન્ન છે। તો આપણે એક વખત સંકરણ કરાવી લીધા પછી આવી જે સંતતિઓ હોય એને ઓળખવી પડે। તમે જે આખું પેજ વાંચશો ને એટલે એમાં ઘણી બધી સાદી નહીં પણ વિલાયતી ભાષામાં, ગુજરાતી ભાષામાં લખ્યું છે, પણ એનો મિનિંગ શું થાય, ટેક્સ્ટબુકમાં જે આપ્યો છે કે તમારે પસંદગી કરવાની, પાછું એનું સંકરણ કરવાનું, એનો મિનિંગ આવો થાય। ચાલો આ યોગ્ય આપણને મળી ગઈ, યોગ્ય જાત ઓકે મળી ગઈ। હવે શું કરવાનું? હવે આપણે આ જે પ્રાણીની જાત છે એમાં પાછું આની વચ્ચે આપણે પ્રજનન કરવાનું, આને આપણે બાકાત રાખવાની, આને હવે સંકરણમાં લેવાનું નહીં, સંકરણમાં લેવાનું નહીં। રેડી? ચાલો હવે આની નાની વચ્ચે પ્રજનન કરવાનું, તો આપણને આવી શક્યતા મળે એમ આઈ, બીજું આ મળે, આ મળે, આ મળે। ચાલો હવે આમાંથી ઈચ્છિત કઈ છે? યસ આ છે, આને હવે સંકરણમાં લેવાનું નહીં, સંકરણમાં લેવાનું નહીં। મીન્સ કે આપણે શું કરીએ છીએ, સતત અંત સંકરણ કર્યા રાખી છે। વળી આની જે પેઢી છે એમાં આ આ યોગ્ય જાત છે, જો આ છે યોગ્ય જાત, વળી પાછું આની વચ્ચે આપણે શું કરશું? સંકરણ કરશું, સેમ ટુ સેમ કેપિટલ એમ આઈ, એમ સ્મોલ આઈ, સ્મોલ એમ કેપિટલ આઈ। ચાલો આને સંકરણમાં લેશું, કારણ કે આ પ્રચ્છન્ન જનીનો, મીન્સ કે એક પણ લક્ષણ એમાં નથી, સંકરણમાં લેવાનું નહીં। એટલે અંત સંકરણ દ્વારા પ્રચ્છન્ન જનીનોને દૂર કરી શકાય। તો પ્રચ્છન્ન જનીનોને દૂર કરી શકાય એટલે આપણે
आवी उत्पन्न थयेली जे जातियों छे एने हवे आगळना संकरण में लेवानी नहीं एवी वात थाय छे। आ जो तमने पाछी योग्य जात मळी रेडी वड़ी पाछू आनी नानी वच्चे संकरण करवानू रेडी। तो आम तमे सतत अंतःसंकरण करता जासो एटले तमने योग्य इच्छित लक्षणों धरावती संततियों मळशे। पण मित्रों हूँ तमने एक बात कहूँ, आजे हिमालयनी अंदर एक बावळ उगे छे, नहीं केरी उगे छे अने बीजी केरी कच्छ में उगे छे। हवे हिमालयनी केरी ने आपणे कच्छ में ली आवी के कच्छवाड़ी ने हिमालय में ली आवी तो एनो ग्रोथ न थाय, कारण के हिमालयवाड़ी ने ठंडी मजा आवी गई होय अने आ लोको ने गरमी में रहेवानी मजा आवी होय। પણ આપણે હિમાલયવાળી અને કચ્છવાળી બે કેરી હોય એની વચ્ચે પ્રજનન કરાવીએ અને જે નવો છોડ ઉત્પન્ન થાય ને મિત્રો એને કચ્છમાં રાખો, એને કરમસદમાં રાખો કે એને હિમાલયમાં રાખો, એ બધી જગ્યાએ ઉગશે। બીજી વાત, કોઈ પણ સજીવ માટેની વાત છે કે જેમ તમે કોઈ પણ બે સજીવ નજીકની જાતિના હોય અને એની વચ્ચે પ્રજનન થાય અને જે સંતતિ આવે ને એના કરતાં બે સજીવ દૂરના હોય એની વચ્ચે પ્રજનન થાય જે સંતતિ આવે એમાં કઈ સંતતિ બાયોલોજીકલી સારી? તો કે જેમ દૂરના હોય ને સંબંધી દૂરના, એની જે સંતતિઓ જે આવે ને એ વધુ ભિન્નતા ધરાવતી હોય। હું બાયોલોજીકલી બોલું છું, એટલે ધારો કે એક વ્યક્તિ ગુજરાતની છે, બીજી વ્યક્તિ સાઉથની છે, એની એની વચ્ચે લગ્ન થાય છે તો એના જે સંતાનો આવે ને એની અંદર ભિન્નતા વધુ હોય, એ બાયોલોજીકલી વધુ સફળ કહેવાય। હું એમ નથી કહેતો કે એને નીટમાં સારા માર્ક આવી જાય અથવા એ હોશિયાર થશે, હું બાયોલોજીકલી વાત કરું છું, એટલે કે એવી સંતતિ પર્યાવરણ સામે વધુ ટકી શકે, સ્વાસ્થ્ય વધુ સારી રીતે જાળવી શકે, એની અંદર પ્રજનનનો દર વધુ હોય। કારણ કે કારણ શું કે એક વ્યક્તિ ગુજરાતની છે, બીજી સાઉથની છે, એની વચ્ચે ઘણા બધા ભિન્ન લક્ષણો છે, આ ભિન્ન લક્ષણો એકમાં જ સમન્વય એનો થાય। એટલા માટે જેમ દૂરના લગ્ન કરીએ ને એમ ઉત્પન્ન થતી જે સંતતિ છે ને બાયોલોજીકલી કેવી હોય, પરફેક્ટ હોય। એટલે અહીંયા શું કહેવા માગે છે કવિ, તો કે જેમ આપણે આ અંતઃસંકરણ કરીએ, જો હવે અહીંયા આ છ પેઢીએ તો ભેગા થઈ જતા રેડી, એટલે આ બધી એક જ સંતતિ, હવે એમાં એમાં આપણે સંકરણ કરીએ છીએ તો થાય શું ખબર છે કે સતત જે હું હમણાં બોયલો એ કે ખૂબ જ નજીકની અને નજીકની પેઢી વચ્ચે જો આપણે સંકરણ કરાવીએ, એટલે કે સતત અંતઃસંકરણ કરતાં અંતઃસંકરણ કરતાં ભિન્નતાઓ ઘટે। શું ઘટે? ભિન્નતા એટલે કે નવા લક્ષણો સંતતિમાં ઓછા આવે, એટલે કે બાયોલોજીકલી, શબ્દ હું લખું છું બાયોલોજીકલી, જે સંતતિ છે ને એ યોગ્ય કમ્પેર ટુ અધર્સ ન કહેવાય। એટલે કે આવી જે સંતતિ છે ને એમાં કઈ કોમ્પ્લિકેશન આવે ખબર તમને? ફળદ્રુપતામાં ઘટાડો થાય, ફળદ્રુપતામાં ઘટાડો, એટલે કે પ્રજનનનો દર ઘટે। જો પ્રજનનનો દર ઘટે તો ઘણા લાંબા સમય પછી પોતાનું જે અસ્તિત્વ છે આ દુનિયામાં તે ન ટકી શકે, આવી જાતિઓ લુપ્ત થાય। ફળદ્રુપતામાં ઘટાડો, પછી વેલકમ, પર્યાવરણીય પરિબળો, એની સામે અનુકૂલન ન સાધી શકવું, બીજું ત્રીજું રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો, મીન્સ કે સતત અંતઃસંકરણ, અથવા તો મનુષ્ય માટે કહું તો જેમ નજીકની જાતિમાં જો લગ્ન કરવામાં આવે એમ ઉત્પન્ન થતી જે સંતતિ છે તે ઓછી ભિન્નતાવાળી હોય, એટલે કે બાયોલોજીકલી ઓછી ફિટેસ્ટ હોય, તે ફિટ નથી થતી, તો જેમ અંતઃસંકરણ કરીએ એમ આ વસ્તુ વધારે જોવા મળે। આ બાબતને કહેવાય અંતઃસંકરણ, અંતઃસંકરણ દબાણમાં, ધીસ ઇઝ નોટ ફિઝિક્સ,
એટલે દબાણ બોલ્યો એટલે તમારે પ્રેશરનું કોઈ સૂત્ર નથી વાપરવાનું. આ બાબતને કહેવાય અંતઃસંકરણ દબાણમાં વધારો થવો. એટલે ધારો કે આ સંતતિ છે કે જે ઊંચું દૂધ ઉત્પાદન આપે છે, ધારો કે રોગપ્રતિકારકતા છે, પણ આ બીજી બધી બાબતે નહીં હોય પરફેક્ટ, તો શું કરવાનું આપણે? તો એક રસ્તો છે કે આ જે સંતતિ છે, મીન્સ કે જો અંતઃસંકરણ દબાણમાં વધારો થાય તો આપણે આ જે સંતતિ છે એનું તાત્કાલિક એટલે એમ નહીં, પરંતુ એનું પ્રજનન આ જ જાતની પરંતુ નજીકની ન હોય તેવી અન્ય જાત સાથે, નજીકની ન હોય તેવી જાત સાથે એટલે આ જ જાતિના, પણ ટૂંકમાં જા જા આઘા હોય ને એવા આપણે લેવાના, એની વચ્ચે પ્રજનન કરાવવો ને જે સંતતિ તમને મળી આવે એમાં અંતઃસંકરણ દબાણ ઘટી ગયું હોય, કારણ કે આની ભિન્નતાઓ આની અંદર આવી ગઈ હોય. એટલા માટે રેડી. તો અંતઃસંકરણ આપણે જોયું કે એક જ જાતના 4-6 પેઢી એ સામત્ય સામ્યતા દર્શાવતા હોય, પણ આમાં લોચા શું થાય કે લોચા એવા છે કે આવી રીતે સતત ને સતત અંતઃસંકરણ દબાણમાં વધારો થાય એવું બની શકે. ચાલો આગળ જોઈએ. તો આવી રીતે સતત અંતઃસંકરણથી આપણને નવી ને નવી પેઢીઓ મળતી જઈ શકે છે. સમજીએ બહિર સંવર્ધન કોને કહેવાય. અંતઃસંવર્ધનનું મિનિંગ શું કે એક જ જાતના હોય 4-6 પેઢીમાં આવી જતા હોય. બહિર સંવર્ધનની વ્યાખ્યા શું છે એ આપણે જોઈએ. તો કે એક જ જાતના 4-6 પેઢી સુધી સંબંધ ન ધરાવતા હોય. સંવર્ધન આપણે જોયું એક જ જાતના 4-6 પેઢી સુધી સંબંધ ન ધરાવતા હોય તેવા પ્રાણીઓ વચ્ચે સંકરણ, અથવા એક જ જાતિના પરંતુ બે ભિન્ન જાત વચ્ચે સંકરણ, કે એક જ પ્રકારના સજીવ કે એક જ પ્રકારના સજીવ પરંતુ બે ભિન્ન જાતિ વચ્ચે. જુઓ દેશી ભાષામાં કહું, આમાં છે ને આપણે બે કેસર કેરી જ લીધી. આ શું કહેવા માગે, લેવાની કેરી, પણ એક કેસર ને બીજી તો કે હાફૂસ. અથવા આવું પણ થાય, બે સંબંધિત અલગ જાતિ વચ્ચે, અલગ જાતિ વચ્ચે સંકરણ. ન સમજાણું દેશીમાં કહું, બે કેસર લીધી, કેસર પ્લસ હાફૂસ, કેરી પ્લસ જામફળ, એટલે કે અહીંયા જાતિ જ બે નોખી થઈ જાય. તો બહિર સંવર્ધન જે છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે. એકને હું કહીશ બહિર સંકરણ, પર સંકરણ, બહિર સંવર્ધન, પર સંકરણ અને આંતરજાતીય સંકરણ. તો બહિર સંકરણ, બહિર સંવર્ધન એટલે શું? સિમ્પલ, અંત આની જેમ જ, પરંતુ ફેર કેટલો પડશે? 4-6 પેઢી સુધી સામ્યતા ન હોવી જોઈએ. જાત બે એક જ, કેસર લીધી હોય તો અહીં કેસર જ લેવાની. બીજું બહિર સંવર્ધનનો ઉપયોગ ક્યાં થાય? તો કે બહુ જો અંતઃસંકરણ દબાણ વધી ગયું હોય તો પણ થાય, પર સંકરણ. મિત્રો એક જ જાતિ લેવાની, પણ એક કેસર ને બીજી હાફૂસ. ઉદાહરણ આપું, ઇન ધ પંજાબ. ક્યાં? પંજાબ. મારીનો ઘેટા પ્લસ બિકાનેરી ઘેટી,
અહીં બીકાનેરી સેવા આવે ને આપણે જૂનાગઢનું ગીરની ગાય આવે તો એમ ગીરની કેરી આવે ને એમાં ગીરનું શિખંડ આવે એમ હોય ને બધી. તો આની વચ્ચે આપણે સંકરણ કરાવીએ અને જે ઘેટા ઉત્પન્ન થયા એને કહેવાય હિરસાલ ડે ઘેટા. કેવા ઘેટા? હા, મીન્સ કે અહીંયા અલગ અલગ એક જ સજીવ એક જ પ્રકારનો પણ જાતિ અલગ છે. અહીંયા બે જાતિ હરખી જ છે. કેસર કેસર જાત અલગ છે કે મોટી મોટા ફળવાળી કેસર નાના ફળવાળી કેસર સમજાય. આંતરજાતીય મીન્સ કે સજીવ જ નોખો થઈ જાય એમ નહીં મજા આવે. સીધું ઉદાહરણ દઉં તો સમજાય. માદા ઘોડી પ્લસ નર ગધેડો એની વચ્ચે સંકરણ કરાવીએ અને જે ખચ્ચર મળે તો તમે જોઈ શકો બે સજીવ જ નોખા થઈ ગયા પણ છે સંબંધિત જાતિ. સંબંધિત એટલે પછી આ આ આપણે ઘોડા હોય એનું તમે સરીસૃપ હારે પ્રજનન કરાવો એમ ન ચાલે. ચાલો ખચ્ચર. ખચ્ચર જે છે ને કુદરતી રીતે વંધ્ય હોય છે એટલે કે પ્રજનન ન કરી શકે. એટલે જેમ વધુ ને વધુ ખચ્ચર મેળવ્યો હોય તો આપણે દર વખતે આવું સંકરણ કરવું પડે. તો મિત્રો ખચ્ચર છે ને એ કંઈ દૂધ ઉત્પાદન માંસ ઉત્પાદન માટે નથી, એ ઊંચી કાર્યક્ષમતા માટે છે. બેયનું સમન્વય. આ થોડાક બુદ્ધિશાળી હોય, આ ઓછા બુદ્ધિશાળી હોય. એટલે આનો હા ઉપયોગ કરી તોય નો હાલે, હા એનો આ પરફેક્ટ. તો આ આપણે જોયું મિત્રો કુદરતી પદ્ધતિ ઇન ધ પ્રાણી સંવર્ધન. નેક્સ્ટ લેક્ચરની અંદર કૃત્રિમ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું.